લે બે યાર, આ ટીનિયાને પણ નોકરી મળી ગઈ યાર. આપણને કઈ કામ મળી જાત તો આ બજેટ માંથી? મળી જાત તો એટલે મળી ગયું છે ભાઈ, કામ પણ અને સમાન પણ. એટલે એટલે એમ કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે એપ્રેન્ટિસ કાયદા હેઠળ આવરી લેવાયેલા એકમોમાં કામ કરવા જોડાનાર 1,00,000 યુવાનોને રૂપિયા 1,500 થી 3,000 સુધીની પ્રોત્સાહક સહાય આપવા, રૂપિયા 272 કરોડ, અંદાજે 5,000 લાભાર્થીઓને સ્વરોજગાર અને નાના પાયાના રોજગાર શરૂ કરવા ધિરાણ, યુવાનોને પગભર કરવા 5,000 પશુ ફાર્મની સ્થાપના માટે પ્રથમ વર્ષે સહાય માટે રૂપિયા 140 કરોડ અને ગ્રામીણ વિસ્તારના કુશળ અર્ધકુશળ શ્રમિકો, માઇક્રો અને સ્મોલ આંત્રપ્રિન્યોરને તો 6% સુધીના વ્યાજે સબસિડી, તેમજ દિવ્યાંગોને 2% વધારાની વ્યાજ સહાય માટે રૂપિયા 60 કરોડ, યુવા રોજગાર અને સશક્તિકરણ માટે કુલ રૂપિયા 785 કરોડની ફાળવણી કરી છે આ બજેટમાં. અને જીગા, તારા ભાઈને પણ કેજે 30,000 થી વધારે યુવાનોને સરકારી નોકરી મળવાની છે આ બજેટમાંથી. મસ્ત નહીં જા બજેટ તો યાર, સિરિયસલી આ બજેટ તો એકદમ ફાસ્ટ ટ્રેક બજેટ છે.